તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચર્ચા કરીશું ક્ષયની અથવા તો ગેમાં વિકિરણના ઉત્સર્જન વિશે સમજાવો તો અગાઉના વિડીયોની અંદર આપણે ચર્ચા કરી ચૂકીએ આલ્ફા વિકિરણનું ઉર્જન બીટા બીટાકણનું ઉત્સર્જન એટલે ગેમાં વિકિરણનું ઉત્સર્જન પણ એક ન્યુક્લિયર પ્રક્રિયા જ છે તો ન્યુક્લિયર્સની અંદરથી ગેમા વિકિરણોનું પણ શું થતું હોય છે ઉત્સર્જન થતું હોય છે તો ગેમાં વિકિરણોનું ઉત્સર્જન કેવી રીતે થાય તો ગેમાં વિકિરણ છે અને વિકિરણના ઉત્સર્જન માટે આપણે ભણી ચૂક્યા કે પરમાણુની અંદર જેમ ઉર્જા સ્તરો હોય પરમાણુમાં આપણે આવું ભણી ચૂક્યા ને ધારો કે આ પરમાણુનું ન્યુક્લિયસ છે તેના ફરતે જુદા જુદા અર્થે ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષામાં પરિભ્રમણ કરતો હોય આ જુદી જુદી કક્ષાઓ છે હવે ઇલેક્ટ્રોન જ્યારે સંક્રાંતિ કરે જ્યારે નિમ્ન ઉચ્ચ કક્ષામાંથી નીચેની કક્ષામાં આવે ત્યારે વિકિરણનું શું કરે ઉત્સર્જન કરે હવે આમાંથી જે વિકિરણનું ઉત્સર્જન થાય છે ને એ કયા ક્રમનું છે તો ઈવીના વિના ક્રમનું છે કેવું છે ઈવીના વિના ક્રમનું એ રીતે ન્યુક્લિયસ જે છે ન્યુક્લિયસ એમાં પણ ઉર્જા સ્તરો હોય છે અને ન્યુક્લિયસ જ્યારે ઉત્તેજિત અવસ્થામાંથી ધરા સ્થિતિમાં આવે અથવા તો નિમ્ન કક્ષામાં આવે ત્યારે પણ વિકિરણનું શું કરે ઉત્સર્જન કરે આ વિકિરણનું જ્યારે ઉત્સર્જન થાય અથવા તો ફોટોનનું જ્યારે ઉત્સર્જન થાય તો એ વખતે આમાંથી જે ફોટોનનું જે ઉત્સર્જન થાય છે તેની ઉર્જા કયા ક્રમની હોય તો એમની વિના ક્રમની છે તો પરમાણુને જે રીતે ઉર્જા સ્તરો છે અને એ ઉર્જા સ્તરોની અંદર ઇલેક્ટ્રોનની સંક્રાંતિના લીધે ફોટોનનું ઉત્સર્જન થાય છે એ ફોટોનની ઉર્જા ઈ વિનાક્રમની છે જેવું પરમાણુને ઉર્જા સ્તરો છે તેમ અહીંયા ન્યુક્લિયસને પણ શું હોય છે ઉર્જા સ્તરો હોય છે અને આ ન્યુક્લિયસના જે ઊર્જા સ્તરો જે છે એ કયા ક્રમના છે તો એમિ ક્રમના છે કયા ક્રમના છે એમિ વિનાક્રમના છે તો ન્યુક્લિયસના ઊર્જા સ્તરો એમિ વિનાક્રમના છે કેવા છે એમિ વિનાક્રમના તો અહીંયા આપણને ઉર્જા સ્તરો કેવા મળશે તો એમ ઇવીના ક્રમના છે હવે આ સ્તરોમાંથી જ્યારે ઉચ્ચ ઉત્તેજિત અવસ્થામાંથી ધરા સ્થિતિમાં આવે અથવા નિમ્ન કક્ષામાં આવે ત્યારે એમ ઇવી ઉર્જાવાળા ફોટોનનું ઉત્સર્જન થાય હવે ફોટોનની ઉર્જાનું મૂલ્ય કેટલું છે એમઇવીમાં છે કેવું છે એમઇવીમાં હવે તેને અનુરૂપ જો તમે તરંગ લંબાઈ શોધો અથવા આવૃત્તિ શોધો તો એ આવૃત્તિ એ વિદ્યુત ચુંબક કે વણપટ આપણે જે ચેપ્ટર નંબર આઠમાં બની ચૂક્યા તો આઠમા ચેપ્ટરની અંદર વિદ્યુત ચુંબકીય વણપટની અંદર જે ભણી ચૂક્યા તો એ વણપટની અંદર કયા ક્રમમાં જોવા મળે છે તો ગેમાં વિકિરણની મળે છે કયા વિકિરણની મળે છે તો આવૃત્તિ ગેમાં મળે છે માટે આ જે વિકિરણો જે ઉત્સર્જિત થાય છે એ ઉત્સર્જિત થતા વિકિરણોના આપણે કયા વિકિરણો કહીશું તો ગેમાં વિકિરણો કહીશું શું કહીશું ઘેમાં વિકિરણો કહીશું તો આટલું તમારી યાદ રાખવાનું તો જે મૈયા ઉર્જાના તફાવતના લીધે વિકિરણનું ઉત્સર્જન થાય છે એમ અહીંયા પણ ઉર્જાના તફાવતના લીધે ન્યુક્લિયસની અંદર ઉર્જાના તફાવતના લીધે આપણને વિકિરણ મળે છે હવે આમાંથી ઉત્સર્જિત થતાં જે વિકિરણ જે છે એ વિકિરણ વિદ્યુતની દ્રષ્ટિએ કહેવાય છે તો તટસ્થ છે હવે આ વિકિરણ ક્યારે ઉત્સર્જિત થાય તો આટલું યાદ રાખવાનું જ્યારે આલ્ફાકરનું ઉત્સર્જન થતું હોય બીટાકરનું ઉત્સર્જન થતું હોય તો જનક ન્યુક્લિયસમાંથી કયું બને તો જનિત ન્યુક્લિયસ બને આ જનિત ન્યુક્લિયસ કેવું હોય તો ઉત્તેજિત અવસ્થામાં હોય ઉત્તેજિત અવસ્થામાંથી ધરાસ્થિતિમાં આવવા માટે ઉર્જાનું ઉત્સર્જન કરે એને અંદર ફોટોનનું ઉત્સર્જન થાય એ ફોટોનનું ઉત્સર્જન થવાના કારણે એ ફોટોનને અંદર ભી કિરણને આપણે શું કહીશું ગેમાં કિરણ કહીશું હવે ઉત્તેજિત ન્યુક્લિયસ જે છે એ એક કરતો એક કરતો એક અથવા એક કરતો વધારે ફોટોનનું શું કરતું હોય છે ઉત્સર્જન કરતું હોય છે એક અથવા એક કરતો વધારે ફોટોનું ઉત્સર્જન કરતો હોય છે આપણે એક્ઝામ્પલ લઈએ તો કોબાલ્ટ કોબાલ્ટમાંથી જ્યારે બીટાકરનું ઉત્સર્જન થાય શનું ઉત્સર્જન થાય ઋણ બીટાકરનું ઉત્સર્જન થાય ત્યારે અહીંયા એન્ટીન્યુટિનનું ઉત્સર્જન થાય જોડે જોડે અને કોબાલ્ટમાંથી શું બને નિકલ બને તો કોબાલ્ટમાંથી જ્યારે નિકલ બને ત્યારે આ જે કોબાલટનું જે જ્યારે કણનું ઉત્સર્જન થાય ત્યારે કોબાલટનું જે ન્યુક્લિયસ જે છે એ ઉત્તેજિત અવસ્થામાં આવે અને ઉત્તેજિત અવસ્થામાં આવે ત્યારે એમાંથી ધરાશિતિમાં લાવવા આપણે નિકલના ન્યુક્લિયસમાં રૂપાંતરિત થવા માટે એ બે વિકિરણોનું ઉત્સર્જન કરે બે બે ગેમાં વિકિરણોનું શું કરે છે ઉત્સર્જન કરે છે તો ધારો કે આ કોબાલટનું ઉજાર સ્થળ છે આ કોબાલટના ઉજાર સ્થળના આપણે દર્શાવી દઈએ સત્યાવીસ કોબાલ્ટ સાઈઠ તેમાંથી બીટા કણનું શું થાય છે ઉત્સર્જન થાય છે તો આમાંથી બીટા કરનું શું થાય ઉત્સર્જન થાય જ્યારે બીટા કનું ઉત્સર્જન થાય ત્યારે આ ઉત્તેજિત અવસ્થામાં કોબાલનું ન્યુક્લિયસ આવશે જ્યારે કોબાર્ટનું ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાં આવે તો ધરા સ્થિતિમાં આવવા માટે વિકિરણનું શું કરે ઉત્સર્જન કરે આ ધારો એના પછીની અવસ્થા છે નિમ્ન અવસ્થામાં આવે નિમ્ન અવસ્થામાં આવે ત્યારે એની પાસે ગેમા વિકિરણની ઉર્જાનું મૂલ્ય કેટલું તો એક પોઈન્ટ સત્તર એમ જેટલું હોય છે આ તમારે યાદ રાખવાનું મૂલ્ય આટલી ઉર્જાવાળા વિકિરણનું કિરણનું શું કરે આ રીતે ઉત્સર્જન કરે આ ઉત્સર્જિત થતું જે વિકિરણ જે છે એ ગ્યામાં વિકિરણ છે છે જો આ નિમ્ન કક્ષામાંથી ફરી પાછો ધરાસ્થિતિમાં આવે ધરાસ્થિતિમાં આવે ત્યારે એ ઉર્જા સ્તરને જ્યારે ધરાસ્થિતિના ઉર્જા સ્તરમાં આવે ત્યારે ફરી પાછું કેટલી ઉર્જાવાળા તો એક પોઈન્ટ તેત્રીસ એમઈવી ઉર્જાવાળા વી કિરણનું ઉત્સર્જન કરે કેટલા એક પોઈન્ટ તેત્રીસ એમ ઇવી ઉર્જાવાળા વી કિરણનું ઉત્સર્જન કરે છે આમ બે ગેમાં વિકિરણનું શું કરે ઉત્સર્જન કરે બે ગેમાં વિકિરણનું ઉત્સર્જન કર્યા પછી એ કઈ સ્થિતિમાં આવશે તો ધરા સ્થિતિમાં આવે ત્યારે કઈ ન્યુક્લિયસ બને તો નિકલનું ન્યુક્લિયસ બને અઠ્યાવીસ નિકલ સાઈઠ તો આમ ઉત્તેજિત અવસ્થામાંથી બે વિકિરણનું ઉત્સર્જન કરીને ધરા સ્થિતિમાં આવે તો આમ ઉચ્ચ કક્ષામાંથી નિમ્ન કક્ષામાં આવે નિમ્ન કક્ષામાંથી ધરા સ્થિતિમાં આવે ત્યારે વિકિરણનું શું કરે છે ઉત્સર્જન કરે છે આ વિકિરણ કે બે ફોટોનું ઉત્સર્જન કરે છે અને આ બંને ફોટોન જે છે એ બંને ફોટોની ઉર્જા ગેમા વિકિરણના ક્રમની હોય છે કયા ક્રમની હોય છે ગેમા વિકિરણના ક્રમની હોય છે તો આ રીતે ગેમા વિકિરણનું શું થાય છે ઉત્સર્જન થાય છે વાત થિયરી રીતે તમારા રીતે લખી દેવાની તો ક્ષય પરમાણુમાં જે રીતે ઉર્જા સ્તર હોય છે તેમ ન્યુક્લિયસને પણ પોતાના શું હોય છે ઉર્જા સ્તરો હોય છે ધરા સ્થિતિમાં અથવા તો ઉત્તેજિત અવસ્થામાં ઉર્જાના માપક્રમ અલગ અલગ હોય છે જેવો આપણે પરમાણુમાં માપક્રમ જુદો જુદો હોય એમ અહીંયા પણ માપક્રમ કેવો હોય છે જુદો જુદો હોય છે પરમાણુના ઉર્જા સ્તરની ઉર્જા એ કયા ક્રમની હોય છે તો પરમાણુમાં ઉર્જા સ્તરની ઉર્જા ઈવીના ક્રમમાં હોય છે તો અહીંયા ઉર્જા આપણને કયા ક્રમની મળે છે તો ઈવીના ક્રમની મળે છે જ્યારે ન્યુક્લિયસમાં જે ઉર્જા જે છે એ ઉર્જાસ્તરનો તફાવત કયા ક્રમનો હોય છે તો એમ ઇ વિના હોય છે તો અહીંયા ઉર્જા આપણને કયા ક્રમની મળે છે જુઓ તો અહીંયા ઉર્જા મળે છે એમ ઇવીના ક્રમની તો આ બે સ્તરો વચ્ચે ઉર્જાનો તફાવત એવી વિના ક્રમનો છે જ્યારે અહીંયા બે સ્તરો વચ્ચે ઉર્જાનો તફાવત કયા ક્રમનો છે તો એ વિના ક્રમનો છે તો એ રીતે તમારે લખવાનું રહેશે આમ ઉત્તી અવસ્થાનું ન્યુક્લિયસ સ્થિતિમાં અથવા નિમ્ન કક્ષામાં જ્યારે ક્ષેપ પામે છે ત્યારે એમ ઇવી ક્રમની ઉર્જાનું શું કરે છે ઉત્સર્જન કરે છે હવે આ ફોટોની તરંગ લંબાઈ જે છે એ વિધું ચુંબકીય વણપટમાં કયા આ વિભાગમાં આવે છે ગેમ આ વિભાગમાં આવે છે માટે ગેમાં વિકિરણનું શું કરે છે ઉત્સર્જન કરે છે આમ આ ફોટોનને અનુરૂપ વિકિરણ કયું વિકિરણ છે તો ગેમાં વિકિરણ છે ગેમાં વિકિરણ વિદ્યુતની દ્રષ્ટિએ કેવું છે તટસ્થ છે આલ્ફા અને બીટાનું જ્યારે ઉત્સર્જન દરમિયાન જનિત ન્યુક્લિયસ કઈ અવસ્થામાં હોય તો ઉત્તેજિત અવસ્થામાં હોય છે ઉત્તેજિત અવસ્થાનો ન્યુક્લિયસ એક અથવા એક કરતો વધારે ફોટોનનું ઉત્સર્જન કરી અને પછી કયા સ્થિતિમાં આવે છે ધરા સ્થિતિમાં આવે છે આ રીતે તમારે લખવાનું રહેશે ત્યાર પછીની જો વાત કરીએ તો એનો આપણે એક્ઝામ્પલ લઈએ તો કોબાર્ટનું જે એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ તમારે લખી દેવાનું તો સત્યાવીસ કોબાર્ટમાંથી જ્યારે બીટાકરનું ઉસર્જન થાય તો આ કોબાર્ટનું ન્યુક્લિયસ છે એમાંથી બીટાકરનું ઉત્સર્જન થાય એટલે આ ઉત્તેજિત અવસ્થામાં છે ઉત્તેજિત અવસ્થામાં થોડી ઉર્જા ગુમાવી નિમ્ન ઉર્જા ઉર્જા સ્તરમાં આવશે ફરી પાછું ઉર્જા ગુમા ગુમાવીને ક્યાં આવશે ધરાસ્થિતિમાં આવે આમ કોબાર્ટના ન્યુક્લિયસમાંથી નીકળનું ન્યુક્લિયસ આપણને મળે અને એ વખતે બે વિકિરણોનું ઉત્સર્જન કરે છે આવા બે ગેમા વિકિરણો મળે છે શું મળે છે આવા બે ગેમાં વિકિરણો મળે છે તો આના આપણે કહીશું બીટા કહીશું શું કહીશું બીટા કહીશું હવે આપણે વાત કરવાની છે ન્યુક્લિયર ઉર્જાની તો હવે આપણે ચર્ચા કરીશું ન્યુક્લિયર ઉર્જાની તો ન્યુક્લિયર ઉર્જાની વાત કરીએ તો ન્યુક્લિયર ઉર્જા હવે જો ન્યુક્લિયર ઉર્જાની અંદર આપણે અગાઉની એક થિયરીમાં ભણી ચૂક્યા ન્યુક્લિયર બંધન ઉર્જા વિરુદ્ધ દળાંકનો આલેખ આપણે સમજી ચૂક્યા એમાં જે વજગાળાના તત્વો કયા હતા તો વચગાળાના તત્વો તમને ખબર છે કે એ ગ્રેટર દેન થર્ટીથી એ લેસ દેન એકસો સિત્તેર આ બધા જે તત્વો છે એ વચગાળાના તત્વો છે કેવા કહેવાય વચગાળાના દળ ધરાવતા તત્વો હવે આ વજગાળાનો દળ ધરાવતા જે તત્વો જે છે એ તત્વોની જે ઉર્જા જે છે બંધન ઉર્જા કેટલી છે તો ન્યુક્લિયનડી બંધન ઊર્જા એટલે ઈ બી એન ઈ બી એનનું મૂલ્ય કેટલું હોય છે લગભગ આઠ એમ જેટલું હોય છે તો અચળ મૂલ્ય કેટલું હોય છે આઠ એમ હોય છે આનાથી વધારે છે પણ આનાથી ઓછું નથી અને આવા જે વચગળાના તત્વોને આપણે કેવા તત્વો કહ્યા હતા એ વખતે તો સ્થાયી તત્વો ગીતા હતા કેવા સ્થાયી તત્વો હવે જો એની કિંમત એકસો સિત્તેર કરતાં મોટી હોય એટલે આ ભારે તત્વો છે હવે આ ભારે તત્વોની ઉર્જા કેવી છે તો સાત એમઈવી જેટલી હોય છે એટલે કે આઠ એમઈવી કરતો કરતાં ઓછી હોય છે એટલે ન્યુક્લિયો બંધાર ઊર્જાનું મૂલ્ય ઓછું હોવાના લીધે આ જે અસ્થાયી તત્વો છે જે એ સ્થાયી તત્વોમાં રૂપાંતરિત થવાનો પ્રયત્ન કરે હવે અસ્થાયી તત્વોમાંથી સ્થાયી તત્વો બનાવવાનું જે રૂપાંતરિત કરવા માટે આ શું થશે આ ન્યુક્લિયસનું શું થાય વિખંડન થાય જો થાય ન્યુક્લિયસનું વિખંડન થાય ટુકડા થાય ટુકડા થઈ અને એનો દળાંક કેટલો થાય તો સી ત્રીસથી એકસો સિત્તેર વચ્ચે આવવાનો પ્રયત્ન કરે ત્રીસથી એકસો સિત્તેર વચ્ચે આવવાનો પ્રયત્ન કરે એટલે આના ટુકડાઓ થાય ટુકડા થવાના લીધે ઉર્જાનું શું થાય ઉત્સર્જન થાય અને એ ઉર્જા જે પ્રક્રિયા છે ન્યુક્લિયર પ્રક્રિયા છે માટે આ ઉર્જા કઈ કહેવાય તો ન્યુક્લિયર ઉર્જા કહેવાય શું કહેવાય ન્યુક્લિયર ઉર્જા કહેવાય અને આપણે ન્યુક્લિયર વિખંડન કહીશું શું કહીશું ન્યુક્લિયર વિખંડન તો આમ ભારે તત્વો જે છે ભારે દળ ધરાવતા તત્વો વિઘટન કરી વચગાળાનું દળ ધરાવતા તત્વોમાં શું થાય છે રૂપાંતરણ થાય છે આમ વચગાળાનું દળ ધરાવતા તત્વોમાં રૂપાંતરણ થવા માટે ભારે તત્વોનું શું થાય છે ટુકડા થાય છે અને આ જે ટુકડા થાય છે એને આપણે શું કહીશું તો ન્યુક્લિયર વિખંડન અથવા અંગ્રેજીમ જો કહીએ તો એને શું કહેવાય ન્યુક્લિયર ફિશન કહેવાય શું કહેવાય ન્યુક્લિયર ફિશન થાય છે ટુકડા થાય છે એટલે ન્યુક્લિયર ફિશન આમ ફીસન કરીને વચગાળાના તત્વોમાં રૂપાંતરિત થાય છે અને સ્થાયી તત્વો બનવાનો પ્રયત્ન કરે છે એટલે કે ન્યુક્લિયન ન્યુક્લિયનડીટ બંધન ઉર્જા વધારવાનો પ્રયત્ન કરે બીજા શબ્દોમાં કહીએ તો શું કહેવાય બોલો ન્યુક્લિયનડીટ બંધન ઉર્જા વધારવાનો પ્રયત્ન કરે તો ભારે તત્વોનું શું થાય વિખંડન થાય એને આપણે ન્યુક્લિયર વિખંડન કહીશું જેના લીધે ઉર્જાનું ઉર્જન થાય આ ઉર્જા કેવી હોય તો ક્યુ ગ્રેટર દેન ઝીરો હોય એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે કેવી છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે એ રીતે આપણે લઈએ તો એ લેસ દેન થર્ટી વાળી વાત કરીએ તો એ લેસ દેન થર્ટી એ લેસ દેન થર્ટી જે છે આ બધા તત્વો કહેવાય છે તો હલકા તત્વો છે હલકા દળ ધરાવતા તત્વો છે હવે હલકા દળ ધરાવતા તત્વો એને એમની પણ બંધન ઉર્જા જે છે આઠ એમઈવી કરતાં ઓછી છે અને આઠ એમઈવી કરતાં ઓછી હોવાના લીધે આપણે આલેખ દોર્યો હતો આ રીતે અગાઉના લેક્ચરની અંદર તો આ ન્યુક્લિયો બંધન ઉર્જાનો જો આપણે આલેખ દોરીએ તો આ લેખાવો મળે તો આ વજગાળાના તત્વો છે આટલેથી શરૂ કરીને આટલા સુધીના તત્વો કેવા છે તો વજગાળાના તત્વો છે જેમની બંધન ઉર્જા આઠ એમ અથવા તેનાથી વધારે છે આ બધા તત્વો કેવા છે તો સ્થાયી તત્વો છે આ બાજુના તત્વો કેવા છે તો ભારે તત્વો છે અસ્થાયી તત્વો છે આ બાજુના તત્વો તત્વો કહેવાય છે તો હલકા દળ ધરાવતા તત્વો એટલે હલકા તત્વો છે અને અસ્થાયી તત્વો છે હવે ભારે તત્વોમાં છે તો ટુકડા થાય એને આપણે ન્યુક્લિયર વિખંડન કહીશું હલકા તત્વોનું શું થાય તો જોડાણ થાય તો એને સલયન કહેવાય તો સલયન સલયનની પ્રક્રિયા લઈએ કે પછી વિખંડનની પ્રક્રિયા લઈએ બંને પ્રક્રિયાઓની અંદર ઉર્જાનું શું થાય છે ઉત્સર્જન થાય છે આ જે ઉર્જા મળે છે એ ઉર્જાને આપણે ન્યુક્લિયર ઉર્જા કહીશું તો વિખંડન થવાથી ઉર્જા મળે સલયન થવાથી ઊર્જા મળે આ ઉર્જાને આપણે ન્યુક્લિયર ઊર્જા કહીશું આ ઉર્જા પણ શું કહેવાય ન્યુક્લિયર ઉર્જા કહેવાય ન્યુક્લિયસની અંદર થતી પ્રક્રિયા છે માટે ઉર્જા કેવી હોય તો એમ ઇ વિના ક્રમની હોય છે જ્યારે રાસાયણિક સ્ત્રોત હોય તો એની ઉર્જા કેવી હોય તો આપણને ઈ વિનાક્રમની હોય તો પરમાણુમાં જો પ્રક્રિયા થતી હોય તો એ ઉર્જા મેં આપણને કેવા ક્રમની મળે તો ઈ વિનાક્રમની મળે અને ન્યુક્લિયસમાં જો પ્રક્રિયા થતી હોય તો તેની ઉર્જા કેવી મળે તો આપણને એમ ઇવીના ક્રમની મળે તમને એક્ઝામ્પલ આપ્યું હોય એક કિલો કોલસો લેવામાં આવે અને એક કિલો યુરેનિયમ લેવામાં આવે તો યુરેનિયમમાં કઈ પ્રક્રિયા થશે ન્યુક્લિયર પ્રક્રિયા થાય કોલસાની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય આ રાસાયણિક સ્ત્રોત કહેવાય આ ન્યુક્લિયર સ્ત્રોત કહેવાય રાસાયણિક પ્રક્રિયા વડે ધારા કે એક કિલો કોલસો જો બાળવામાં આવે અને તેના લીધે જે ઉર્જા મળે એ દસની સાત ગાંઠના ક્રમની હોય તો એક કિલો જો યુરેનિયમને જો આ રીતે જો ન્યુક્લિયસની અંદર પ્રક્રિયા કરવામાં આવે તો ઊર્જા કેટલી મળે તો દસની ચૌદ ગાતઝૂલ જેટલી મળે આ સાત ગાજૂલ જેટલી મળે આ ચૌદ ગાંજ જેટલી લગભગ મળે છે તો આના કરતો ઘણી વધારે ઉર્જા મળે છે ઘણી વધારે ઊર્જા મળે છે એનો મતલબ એ થયો કે યુરેનિયમમાં થતી જે પ્રક્રિયા એટલે કે ન્યુક્લિયસની અંદર થતી પ્રક્રિયામાં ઉર્જાનો સ્ત્રોત કેવો છે ખૂબ જ મોટો છે એટલે અત્યારના જે ન્યુક્લિયર રિએક્ટરની અંદર હંમેશા કઈ પ્રક્રિયા જોવા મળે છે ન્યુક્લિયર પ્રક્રિયા જોવા મળે છે અને એનો ઉપયોગ સમય થાય છે તો ન્યુક્લિયર રિએક્ટરથી મળતી ઊર્જાનો ઉપયોગ વિદ્યુત ઉર્જામાં એટલે કે વિદ્યુત ઉર્જા મેળવવા માટે થતો હોય છે તો આમ ફ્યુઝનની પ્રક્રિયા થતી હોય છે ફિશનની પ્રક્રિયા થતી હોય છે ભારે તત્વોના ટુકડા થાય છે એને આપણે શું કહીશું ફિશન કહીશું હલકા ટુ હલકા દળો ધરાવતા ન્યુક્લિયસનું સંયોજન થાય છે તેને આપણે ન્યુક્લિયર ફ્યુઝન કહીશું ન્યુક્લિયર ફ્યુઝનનો જે મોટામાં મોટો સ્ત્રોત કયો છે તો સૂર્ય છે તો સૂર્યની અંદર કઈ પ્રક્રિયા જોવા મળે છે તો ન્યુક્લિયર ફ્યુઝનની પ્રક્રિયા જોવા મળે છે બે હાઇડ્રોજનના ન્યુક્લિયસ ભેગા થઈને હિલિયમનું ન્યુક્લિયસ બનાવે હિલિયમમાંથી લિથિયમ એમ ભારે તત્વો બનતા જાય ભારે તત્વો બનતા જાય એવા સ્થાયી તત્વો બનતા જાય છે તો તે પ્રોટોન પ્રોટોન ચક્ર જોવા મળે કાર્બન કાર્બન ચક્ર જોવા મળે જેના લીધે શું થતું હોય છે ત્યાં ઉર્જાનો સ્ત્રોત આપણને મળતો હોય છે તો એને આપણે ન્યુક્લિયર શું કહીશું ફ્યુઝન કહીશું તો આ રીતે તમારે યાદ રાખવાનું તો બે પ્રકારના આપણને ફ્યુઝનથી પણ ઉર્જા મળે અને થી પણ ઉર્જા મળે છે હવે લખવી કેવી રીતે આપણે ચર્ચા કરી લઈએ તો આ પ્રશ્ન આપણે આ રીતે લખીશું ન્યુક્લિયર ઉર્જા તો વસગાળાના તત્વો એ બરાબર આ પ્રશ્ન આ રીતે તમારે લખવાનો રહેશે એ બરાબર ત્રીસ થી એ બરાબર એકસો સિત્તેર જેઓનો ન્યુક્લિયરમૂલ્યામી અથવા તેનાથી વધારે હોય છે આવા તત્વોને આપણે સ્થાયી તત્વો કહીશું એકસો સિત્તેર જેવા ભારે તત્વો જે અસ્થાયી તત્વો છે જે ન્યુક્લિયર દીઠ બંધારણ જન મૂલ્ય આઠ એમ્યુ કરતો ઓછું હોય છે આવા ન્યુક્લિયસોને આ ટુકડા થઈ વશગળાનું દળ ધરાવતા ન્યુક્લિયસોમાં રૂપાંતરિત થતા હોય છે આ ઘટનાને ન્યુક્લિયર ફ્યુઝન કહે છે અને ઊર્જાનું શું કરે છે ઉત્સર્જન થાય છે એ લેસ દેન થર્ટી ધરાવતા હલકા તત્વોનું ન્યુક્લિયસ દીઠ બંધાર ઊન મૂલ્ય આઠ એમ્યુ કરતો એમાં પણ ઓછું હોય છે આવા ન્યુક્લિયસનું સંયોજન થઈ અને ભારે તત્વો એટલે કે વસગણા તત્વો બનાવતા પ્રયત્ન કરે છે આના આપણે ન્યુક્લિયર ફ્યુઝન કહીશું શું છે ન્યુક્લિયર ફ્યુઝન પછી ન્યુક્લિયસ ફ્યુઝન કહે છે આ ઘટનામાં પણ ઉર્જાનું ઉત્સર્જન થાય છે આ ઉર્જા ન્યુક્લિયસની ન્યુક્લિયર ઉર્જા કહે છે કોલસો કે પેટ્રોલિયમમાંથી મળતી ઉર્જા ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયામાંથી મળે છે એટલે કે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાથી મળે છે આ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટ એ વિનાકરણની હોય છે જ્યાં ન્યુક્લિયર ઉર્જા કયા ક્રમની હોય છે તો એમઈવી ના ક્રમની હોય છે શું હોય છે એમઈવી ના ક્રમની હોય છે સમાન દળ ધરાવતા સમાન દળ ધરાવતા ન્યુક્લિયર સ્ત્રોત લઈએ કે રાસાયણિક સ્ત્રોત લઈએ તો ન્યુક્લિયર સ્ત્રોતમાંથી મળતી ઊર્જા લગભગ દસની છ ગાજ ઘણી હોય છે એક કિલો કે જે કોલસાના દળમાંથી મળતી ઉર્જા દસની સાત ગાજ છે જ્યારે એક કિલો યુરેનિયમ લઈએ તો તેનાથી મળતી ઊર્જા કેટલી હોય છે દસની ચૌદ ગાજ જુલ જેટલી હોય છે તો આટલું તમારે યાદ રાખવાનું હવે આલ્ફાકરનું જ્યારે ઉત્સર્જન થતું હોય જો આ રીતે સ્વાધ્યાયનો આપણે છઠ્ઠો દાખલો જોઈએ નીચેના માટે ન્યુક્લિયર પ્રકારના સમીકરણ લખો છ્યાસી રેડિયમ બસો છવ્વીસ મોથી આલ્ફાકનું ઉત્સર્જન થાય તો છ્યાસીની જગ્યાએ કેટલા થઈ જશે ચોરાશી થઈ જશે બસો છવ્વીસમાંથી ચાર ઘટાડીએ તો બસો બાવીસ થઈ જશે ચોરાશી પરમાણુ ક્રમાંક ધરાવતું તમારે તત્વ જોઈ લેવાનું તો એવું તત્વ કયું છે તો આર એન તો રેડોન છે છે રેડિયમમાંથી રેડોન બને શું બને રેડિયમમાંથી રેડોન રેડોન અને આલ્ફા કણ એક આલ્ફા કણનું શું થાય છે ઉત્સર્જન થાય છે તો એની રાસાયણિક પ્રક્રિયા લગે એની ન્યુક્લિયર પ્રક્રિયા જો લખવી હોય તો ન્યુક્લિયર પ્રક્રિયા તમને લખતી આવડવી જોઈએ તો ન્યુક્લિયર પ્રક્રિયા તો ન્યુક્લિયર પ્રક્રિયા જો લખીએ તો છ્યાસી રેડિયમ બસો છવ્વીસમાંથી આલ્ફાકનું ઉત્સર્જન હતું ટુ એચ ઇ ફોર બે ઘટ્યા એટલે છ્યાસી નાખેલા થઈ જશે 84 અહીંયા આવી જશે આર અને અહીંયા બસો છવ્વીસમાંથી ચાર ઘટે તો બસ્સો ચોવીસ તો આલ્ફા રીતે આલ્ફાકરનું થાય તો એની ન્યુક્લિયર પ્રક્રિયા લખાય ધારો કે વાતત્વ યાદ રહેતું નથી તો શું કરવાના સોડી નહીં દેવાનું આ લખી દેવાનું તો દાખલો પૂછાય તો આ રીતે લખીને રેડિયમ બસો છવ્વીસમાંથી બે ઘટ એટલા કેટલા ચોર્યાસી ધારો કે નામ યાદ નહીં તો એક્સ લખી દો અને અહીંયા બસ્સો છવ્વીસમાંથી ચાર્જાય તો બસો અહીંયા બસ્સો બાવીસ તો બસો બાવીસ વધતા ટુ એચ ફોર તમે લખી શકો તો તત્વ યાદ હોય તો લખવાનું અને જો તત્વ યાદ ન હોય તો એક્સ લખીને પણ સમીકરણ તો પૂરું કરવાનું જેથી કે માર્ક્સ આના મળે ખરા બરાબર એટલે તત્વનું નામ યાદ ના હોય તો એક્સ લખીને કામ પૂરું કરી દેવાનું કણનું ઉત્સર્જન બતાવું એટલે અહીંયા બેનો ઘટાડો થાય અહીંયા ચારનો ઘટાડો થવો જોઈએ પ્લસ બીટા કણ હોય તો અહીંયા શું લખાય વન ઇ જીરો અને જ્યારે પ્લસ બીટા કણ હોય તો આમ ન્યુટ્રિનોનું ઉત્સર્જન બતાવી દેવાનું અને માઇનસ બીટા કણ હોય તો માઇનસ વન ઈ જીરો અને તે એન્ટીન્યુટ્રીન સરવાળામાં લખી દેવાનું તો એ રીતે તમારા બાકીના જે સમીકરણો જે છે પૂરા કરવાના છે અહીં શું આપેલ છે જુઓ તો નાઇન્ટી ફોર પીયુ બસો બેતાલીસ મોથી આલ્ફાકનું ઉત્સર્જન થાય તો પીયુમાંથી બે ઘટે તો કેટલા રહેશે અહીંયા બાણું અહીંયા પ્યુની જગ્યાએ આપણે એક્સ લખી દઈશું બસો બે બે બાદ કરો તો ચાર બાદ કરો તો બસો અડત્રીસ એ રીતે લખવાનું બરાબર એ જ રીતે અહીંયા આપણે શું કરીએ છીએ બીટા માઇનસ બીટા કરનું ઉત્સર્જન થાય છે અહીંયા જો માઇનસ બીટા કરનું ઉત્સર્જન થતું હોય તો માઇનસ બીટા કરનું ઉત્સર્જન તો એનું સમીકરણ જો લખવું હોય તો આ રીતે લખાય શું આપેલ છે પંદર પી પંદર પી બત્રીસ માઇનસ બીટા કંનું ઉત્સર્જન થાય માઇનસ બીટા કંડ એટલે શું લખીશ માઇનસ વન ઇઝીરો આ માઇનસ બીટા કડ માઇનસ બીટા કં હોય તો અહીંયા શું ઉમેર દેવાનું એન્ટીન્યુટ્રીનો વધતા માઇનસ એટલે પંદર માઇનસ એક એટલે અહીંયા કેટલા થવા જોઈએ સોળ થવા જોઈએ સોળમોથી એક જાય તો પંદર થઈ ગયા સોળમોથી એક જાય તો શું થશે પંદર અને ઉપર કેટલા બત્રીસ આ તત્વો નામ ના આવડતું હતું એક્સ આપણને ખબર છે કે ફોસ્ફરસમાંથી અહીંયા સલ્ફર બને એટલે અહીંયા એસ લખી શકો તમે ખબર હોય તો એસ લખી દેવાનું અથવા તત્વો જોઈ લેવાનું બરાબર જો કે તમે કેમેસ્ટ્રીમાં ભણી ચૂક્યા છો એટલે બધા તત્વોનું નામ તમને આવડે જ છે તો એ પ્રમાણે તમારે એની ગોઠવણી કરી દેવાની તો એક્સની જગ્યાએ અહીંયા આપણે શું લખીશું સલ્ફર લખીશું તો અહીંયા માઇનસ બીટા ગણ હોય તો એન્ટીન્યુટ્રીને ઉમેરવાના દળાંકમાં ક્રમાંકમાં એકનો વધારો કરવાનો દળાંકમાં કોઈ ફરક પડવો જોઈએ નહીં તો એ રીતે બાકીના બધા જ જે છે સમીકરણો ઇલેક્ટ્રોન કેપ્ચર ઇલેક્ટ્રોન કેપ્ચર એટલે ઇલેક્ટ્રોનનું શું થાય એક ઇલેક્ટ્રોન ઉમેરવાનો એક્સીમાં શું કરીશું ઇલેક્ટ્રોન ઉમેરવાનો અહીંયા ઇલેક્ટ્રોન ઉમેરવાનું કઈ બાજુ તો જમણી બાજુ સોરી ડાબી બાજુ ઇલેક્ટ્રોન ઉમેરી દેવાનું જમ ડાબી બાજુ ઇલેક્ટ્રોન ઉમેરવાનો તો જમણી બાજુ પોઝિટ્રોન બાદ કરવાનું એમ કરો તોય ચાલે ઇલેક્ટ્રોન કેપ્ચર એટલે પોઝિટ્રોનનું ઉર્જન ઉસર્જન બીજા શબ્દો મૂકાય તો ઇલેક્ટ્રોન કેપ્ચર શબ્દ વાપરેલો હોય તો પોઝિટોનનું ઉસર્જન થાય એટલે પ્લસ બીટા કણનું ઉત્સર્ન થાય એવું વિચારી લો શું યાદ રાખવાનું પ્લસ બીટાકરનું ઉત્સર્જન થાય તો ઇલેક્ટ્રોન કેપ્ચરથી શાનું ઉત્સર્જન થાય ન્યુટ્રિનોનું ઉત્સર્જન થાય કે એન્ટીન્યુટ્રીનોનું તો તમને ખબર છે કે ઇલેક્ટ્રોન કેપ્ચર એટલે પોઝિટ્રોનનું ઉત્સર્જન પોઝિટ્રોનનું ઉત્સર્જન તો શું ન્યુટ્રિનોનું ઉત્સર્જન થાય પોઝિટ્રોન સાથે ન્યૂટ્રીનો ઇલેક્ટ્રોન સાથે એન્ટીન્યુટ્રીનો તો આટલું યાદ રાખવાનું ઇલેક્ટ્રોન કેપ્ચર જો શબ્દ આપેલો હોય તો જમણી બાજુ બી પ્લસ લેવાનું અને જો ડાબી બાજુ લખો તો બી માઇનસ લખવાનું ચલો ખ્યાલ આવી ગયો એ રીતે પ્લસ બી ટા કણનો ક્ષય આ બધ માઇનસ બી ટાકણનો ક્ષય તો આ બધાને તમારે ન્યુક્લિયર પ્રક્રિયાઓ લખવાની છે તો આટલું કામ તમારે જાતે પૂરું કરી ફોટો પાડી અને મને સેન્ડ કરવાનો રહેશે